સંવત 1877ના ભાદરવા સુધી દ્વાદશીને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપર પલંગ લાવ્યા હતા. તે ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઉછાળે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂના ઢીંચણિયા મૂક્યા હતા અને તે પલંગની ઉપર ચારે કોર સોનેરી કસબના સેજ બંધ લટકતા હતા. એવી શોભાએ યુક્ત જે તે પલંગ, તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેટો મસ્તકે બાંધ્યો હતો અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમાસામાં ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ભૂદરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે, માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે, શ્રોત્રને વિશે રહી છે, ચક્ષુને વિશે રહી છે, ઘ્રાણને વિશે રહી છે, જીહવાને વિશે રહી છે, વાણીને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે, શિષ્ટને વિશે રહી છે, ગુદાને વિશે રહી છે. એવી રીતે બુદ્ધિ જે તે નખ શિખા પર્યંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દ્રષ્ટાંત છે જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે, તે વાયુએ કરીને વધે છે ને ઘટે છે અને તે અગ્નિની જ્વાળા વધતી ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ ને તે છાણામાં સળગવા માંડે, તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુમાડો ઊંચો ચડવા માંડે. તે ધુમાડો ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિશે વાદળા ચાલે છે, તે વાયુએ કરીને ચાલે છે, તે વાદળા ચાલતા જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા, ધુમાડો ને વાદળા, તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે અને તે બુદ્ધિમાં નિશ્ચયની વિગતિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે અને મનના સંકલ્પને જાણે છે અને તે મનના સંકલ્પની વિગતિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે અને ચિત્તના ચિંતવનને જાણે છે અને તે ચિત્તના ચિંતવનની વિગતિ કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે અને અહંકારની અહમમતીને જાણે છે અને તે અહમમતીની વિગતિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે એવી રીતે જે ચાર અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો તેના જે વિષય ને વિષયની વિગતિ કરનારા જે દેવતા એ સર્વેને એક કાળા વચ્છિન્ન જાણે છે એવો જે જીવ તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે પણ જ્યારે એ જીવને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા અને વિષય તેના પ્રકાશપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે તે બુદ્ધિએ રહિત છે અને અનુમાને કરીને જણાય છે પણ સાક્ષાત્કાર નથી જણાતો ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક 10 મણની તરવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે એ તરવારનો ઉપાડનારો બહુ મોટો હશે તેમ એ સર્વદેહ ઇન્દ્રિયાદિકને એક કાળે પ્રકાશે છે માટે એ જીવ બહુ મોટો છે એવી રીતે અનુમાને કરીને જણાય છે એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એમાં તે શું ઉત્તર થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એમાં તો એ ઉત્તર થયો છે જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું તે કેવી રીતે થાય છે તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે પછી અહંકારમાં નિશ્ચય થાય છે પછી ચિત્તમાં નિશ્ચય થાય છે પછી મનમાં નિશ્ચય થાય છે પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે પછી જીવમાં નિશ્ચય થાય છે એમ શ્રીજી મહારાજે કહ્યું ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે હે મહારાજ ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો છે આ જગતને વિશે જે પદાર્થ છે તે દીઠામાં સાંભળ્યામાં સૂંઘ્યામાં અડ્યામાં આવે છે તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે અને કેટલાક યોગ્ય છે અને કેટલાક અયોગ્ય છે એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો અને સત્વ રજ અને તમ એ 3 ગુણના જે કાર્ય છે તેમાં આળસ નિંદ્રાદિક તમોગુણનું કાર્ય છે અને કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે અને શમ દમાદિક સત્વગુણનું કાર્ય છે એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો અને જેમ વૃષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય તો એને જીવને વિશે નિશ્ચય જાણવો ત્યાં દ્રષ્ટાંત છે જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાના નાંગણ હોય તેને સમુદ્રમાં નાખે તે જો ધરતી લગણ ન પૂગ્યો હોય ને તેને જો તરત તાણી લે તો ઝાંઝી મહેનત ન પડે ને તરત નીસરી આવે અને તેને ધરતી લગણ જવા દઈને તાણે તો ઘણી મહેનતે નીસરે અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂંટે ને ભરાઈ જાય તો તે પાછો તાણ્યો તણાય નહીં ને નિસરે પણ નહીં. એમ જેના જીવને વિશે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહીં. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા ઘણીક કરી, પણ આ તો દેશ માત્ર લખી છે. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન તો મન વાણી થકી પર છે અને ગુણાતીત છે. તેને માયિક એવા જે ઇન્દ્રિયો, અંતઃકરણ તે કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એના ઇન્દ્રિયો, અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે. ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે. અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહત્તત્વ થયું અને મહત્તત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા. તેમને પણ જે ભગવાને પ્રકાશ્યા છે અને એ સર્વે તત્વે મળીને રચ્યો એવો વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે અને જ્યારે એ જીવ ને ઈશ્વર બે નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે અને જે કાળ તે એ માયાદિક તત્વને નામરૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે એવા જે ભગવાન તે એ ઇન્દ્રિયો, અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે એ તમારો પ્રશ્ન કે નહીં? ત્યારે સૌએ કહ્યું છે, હે મહારાજ, એ જ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો એમ ઉત્તર છે જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી. કાં જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભાવાર્થમ ચ આત્મને કલ્પનાય ચ. એ શ્લોકમાં એમ કહ્યું છે જે સર્વે જનના બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યા છે. માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે. કાં જે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે जे તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે? એ તો આવે જ, એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે ભજનાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, આ શ્રુતિમાં એમ કેમ કહ્યું છે જે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ? ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા બોલ્યા જે એનું એમ છે જે જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી, અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને તેજ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને વાયુ આકાશને વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતું, એમ મનવાણી ભગવાનને નથી પામતા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ, શ્રુતિ સ્મૃતિમાં એમ કહ્યું છે જે નિરંજન પરમમ સામ્ય મુપૈતિ બહવો જ્ઞાન તપસા ભૂતા મદભાવ માગતા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે. જેમ આકાશને વિશે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમયે આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે, વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે, એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, કાં જે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે. તેના ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ તેને આકારે એ ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે, પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી, ભમરી જેવી જ ભમરી થઈ જાય છે. તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે આત્મજ્ઞાને સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો છે તે બેયની એ ગતિ કહી છે, પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ તેનું ભગવાનની મૂર્તિને કદાકારપણું નથી થતું, એ તો કેવળ બ્રહ્મ સત્તાને પામે છે. એમ વાર્તા કરીને બોલ્યા જે, હવે એટલી વાર્તા રાખો. અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે માટે કોઈક સારા કીર્તન બોલો, એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું પહેલું થયું.